હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચર ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 6 જે છે વર્ગ અને વર્ગમૂળ, એમાં આપણે છેલ્લો સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય 6.4 એના આપણે ચોથા પ્રશ્ને પહોંચ્યા. છેલ્લા ત્રીજા લેક્ચર ની અંદર જે છે છેલ્લા લેક્ચર ની અંદર આપણે ત્રીજો પ્રશ્ન જે છે કે દશાંશ સંખ્યાનો વર્ગમૂળ ભાગાકારની રીતે કઈ રીતે શોધવું એની આપણે ચર્ચા કરી. બરાબર, આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે 6.4 નો ચોથો અને પાંચમો પ્રશ્ન છે જે એકદમ આમ સેમ છે, આમ થોડા ઘણા બંને અલગ અલગ છે કે ભાઈ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે એમાંથી તમે બાદ કરો અને તમને કઈ પૂર્ણાંક સંખ્યા મળે તેનું તમારે વર્ગમૂળ શોધવાનું છે, અને એવી નાનામાં નાની સંખ્યા શોધો કે કઈ સંખ્યા ઉમેરો છે પૂર્ણાંક સંખ્યા બનશે અને એનું તમારે જે છે એ વર્ગમૂળ શોધવાનું છે. જેમ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતમાં શું આપવું, તો કે ગુણવાનું અને ભાંગવાનું. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે કઈ એવી સંખ્યા સાથે તમે ગુણશો કે ભાંગશો તમને પૂર્ણાંક સંખ્યા મળશે, અને પૂર્ણાંક સંખ્યાનું જે છે તમને શું આવશે, તો કે વર્ગમૂળ કાઢવાનું હોય. જ્યારે ભાગાકારની રીત જે છે એની અંદર શું છે, તો કે એની અંદર તમારે સરવાળા અને બાદબાકી આવે છે. ઉદાહરણમાં પણ આપણે દાખલા જોયા હતા અને આજે આપણે આમાં પણ દાખલા જોવાના છે. પેલા બાદ કરવાના જે છે ટોટલ જે 5 દાખલા આપેલા છે અને ઓલાના જે છે એ તમને 5 દાખલા આપેલા છે. તો બરાબર, તો ચાલો હવે આપણે જે છે એ જોઈએ. સૌપ્રથમ 6.4 નો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલ સંખ્યામાંથી બાદબાકી ખાસ જોજો, બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ તમારે જે છે શું છે, તો કે શોધવાનું છે. અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો કે દરેક સંખ્યા જે છે એનો પાછળનો એકમનો અંક એ ક્યાંય વર્ગમૂળમાં કંઈક આવતો હશે, ક્યાંક જે છે શું છે, તો કે નહીં આવતો. બરોબર, જેમ આપણે આની પહેલા દરેક દાખલા જોયો તેમાં શું હતું, તો કે એકમનો અંક 1 થી 10 ના વર્ગના એકમના અંકની અંદર એનો વર્ગ તમે કરશો તો એકમના અંકની અંદર આવતો હતો. બરોબર, તો અહીંયા આપણે જે છે ક્યારેક શક્ય બનશે ક્યારેક શક્ય નહીં બને, તો આપણે દાખલા ભણતા જઈએ જોતા જઈએ કઈ રીતે થશે. સૌપ્રથમ પહેલો જ આપણને પ્રશ્ન આવ્યો હોય ઘણા લખો છે 402. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે છે એ હું 1 થી 10 સુધીના વર્ગ લખતો નથી. હું એવી આશા રાખું છું કે તમને દરેક લોકોને જે છે 1 થી 10 સુધીના વર્ગ આવડતા હશે. બરોબર, ચાલો સૌથી પહેલા આપણને આપેલું છે 402. 402 નો આપણે જો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરીએ 402, તો અહીંયા આગળ પેલા બે રૂટ પડી દે 4 અને 0 અને 2. ચાલો પહેલો તે 4 જે છે એ કયા બે વર્ગોની વચ્ચે મને 4 આવશે, તો કે સાહેબ તમે કહેશો 2 નો વર્ગ 4 થાય છે, એટલે ડાયરેક્ટ જે છે ક્યાંથી ભાગ થાય છે, તો કે 2 થી ભાગ થાય છે. અને અહીં આગળ જે છે એ પર કેટલા આવશે 2 2 4, અહીં આગળ જે છે 0 ઉપરથી ઉતા લીધા 0 અને 2. તો જેની સાથે તમે ભાગ ચલાવ્યો છે, જેની સાથે તમે ભાગ ચલાવ્યો છે એ જ સંખ્યા જે છે એ તમારે અહીંયા આગળ તમે સરવાળામાં લઈ જાઓ છો 2 વત્તા 2, અહીંયા આગળ કેટલા આવી જશે 4. હવે તમે જુઓ તો 0 અને 2, 0 0 2, હવે 1 થી લઈને 10 સુધીમાં એકે એવી સંખ્યા નથી કે જેનો તમે વર્ગ કરો તો પાછળ તમને 0 આવે, મતલબ 2 આવે છે. અહીંયા આગળ સાહેબ અમને કોનાથી ભાગ ચલાવ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 0 2 છે, તો એ સંખ્યા કરતા નાની સંખ્યા તમારે લેવાની છે, એ સંખ્યા કરતા વધી ન જવી, બે કરતા નાની માં લેવી, તેનો મતલબ કે અહીં આગળ જે છે પ્લસ 2 વડે ગુણી નાખો અહીંયા, તો 2 અહીં આગળ 2 વડે ગુણો એટલે 42 ગુણ્યા અહીં આગળ 2 આવશે, તો આ પાછો જે છે કેટલો થશે 44 થશે, તો પાછો વધી જશે એની કરતા. તો અહીંયા આગળ જે છે મારે કેટલા વડે ગુણવું પડશે, તો અહીંયા આગળ જે છે હું ડાયરેક્ટ તમે જુઓ તો અહીંયા આગળ 0 મૂકી દો, 40 ગુણ્યા 0, એ બધું 0 0 થઈ જશે, એટલે અહીંયા આગળ જો 0 મૂકી દો એટલે અહીંયા આગળ 0 આવશે, અહીંયા આગળ બધું શું થઈ જશે 0, તો શેષ તમારે કેટલી આવશે 2. ફરીવાર સમજાવો કે અહીંયા આગળ જે છે એ 0 થી કેમ ભાગ ચલાવ્યો, જો 1 થી ભાગ ચલાવો અહીંયા આગળ જે છે એ 1 આવશે, અહીંયા આગળ પાછો 1 આવશે, આપણે એની કરતા જે છે વધુ ન જો, એટલે મેં અહીંયા આગળ જે છે એ ક્યાંથી ભાગ ચલાવ્યો 0 થી, શેષ કેટલે વધે છે, તો કે 2, એટલે અહીંયા આગળ જે છે આપણે લખીએ 402 નું ભાગાકારની રીતે શેષ 2 વધે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે છે એ 20 આવે છે,
એટલે કે 20 નો વર્ગ તો કે 402 નો હતો, મતલબ કે એની અંદર કઈક બે વધી ગયેલા છે, તો એ બે ને આપણે બાદ કરવાનું છે. એટલે અહીંયા આગળ જે છે તમે આમ લખી શકો કે 402 માઇનસ 2 એટલે કેટલા આવશે તમારે, તો કે 400. અને આ 400 નો તમે જો વર્ગમૂળ કાઢો એટલે તમને જવાબ આવશે કેટલો આવશે, તો કે 20. અહીંયા આગળ જે છે 402 એટલે આપણી જે સંખ્યા હતી એમાંથી તમારે જે છે શેષ બાદ કરવાની છે. આ પાંચે પાંચ લાખ સેમ જેવો છે કે 402 એ આપણી સંખ્યા હતી એમાંથી મેં બે બાદ કર્યા એટલે કે શેષ જે બધી હોય એ બાદ કરી દે. 402 માંથી બે બાદ કરીએ એટલે 400 મળે અને 400 નું વર્ગમૂળ કેટલું નીકળે છે, તો કે 20 નીકળે છે. ચાલો એની પછી આપણને આપ્યું છે 1990. ચાલો ગ્રુપ પાડી દો 19 અને 90 નું પહેલી સંખ્યા મારી કઈ છે વિદ્યાર્થી મિત્રો, તો 19 છે. 19 કયા બે વર્ગોની વચ્ચે મારે 19 આવે છે, તો કે 4 નો વર્ગ 16 થશે. 4 નો વર્ગ જે છે કેટલો થશે 16, 5 નો વર્ગ 25 થશે. એનો મતલબ 16 અને 25 ની વચ્ચે મારો આવશે, પહેલા 4 થી ભાગ ચલાવીએ એટલે ચોકે ચોકે 16. 19 થી 16 જશે એટલે કેટલા વચ્ચે, તો કે 3 ઉપરથી ઉતાર્યા 90 હશે. અહીંયા આપણે જેની વડે ભાગ ચલાવે સરવાળામાં આવશે એટલે અહીંયા આવશે 4 + 4 કેટલા આવશે. હવે તમે જુઓ તો હવે એકમનો અંક ન આવે છે એનો મતલબ જે છે તમારે 3 થી ભાગ ન ચલાવો. અહીંયા આગળ જે છે 389 આવ્યા છે, તો 389 માં તમારે એમ નથી જોવાનું કે એ કઈ સંખ્યામાં 1 થી 10 માં કઈ સંખ્યાનો વર્ગ કરો કે એકમ ન આવે, નહીંતર તો 3 અને 7 આવે છે. પણ જો હું 3 થી ભાગ અહીંયા આગળ ચલાવું તો વધી જાય છે, જોજો ઘટે. 3 થી ભાગ જે છે એ અહીંયા આગળ ચલાવું એટલે હું 4 થી ડાયરેક્ટ ચલાવું છું. વધી જાય છે આપણે જે છે એ તમારે ઘટાડવાના છે વધારવાના નથી. આ 53 શેષ જે છે એ તમે જો તો આપણે શેમાંથી ભાગ કરવાનું છે, તો કે 19 90 નહીં આપણે લખીએ 19 90 છે. અંગાકા નીતિ વર્ગમૂળ શોધતા એક શેષ બચશે
કેટલી શેષ બચે ત્યાં આગળ ઓકે એક શેષ બચે અહીંયા આપણે લખીએ 3250 નો ભાગાકાર ની રીતે વર્ગમૂળ શોધતા એક શેષ બચે છે મતલબ કે 3250 માઇનસ 1 એટલે કેટલા આવશે 3350 અને આ 3350 નો તમે વર્ગમૂળ કાઢશો એટલે કેટલો આવશે 57 કેટલો આવશે ઓકે 57 આ તમને ખબર હોવી જોઈએ કે 3350 નો વર્ગમૂળ 57 આવે કેશો કેમ ખબર હોય અહીંયા આપણે જે સંખ્યા આવે કે એ જેનો વર્ગમૂળ નીકળો કારણ કે એ સંખ્યા જે છે એટલે એમાં વધારે હોય આપણે શું કરી નાખવાનું છે તો કે બાદ કરી નાખવાનું બરોબર ચાલો એની પછી લઈએ 825 ચાલો 25 અને 8 આ કયા બે વર્ગોની વચ્ચે આવશે તો કે બે નો વર્ગ અને 3 નો વર્ગ એટલે પહેલા ની આ 2 થી 5 4 છે 2 2 4 8 માં 4 જશે 4 તો તેને 5 4 5 2 ને 2 4 ચાલો અહીંયા આપણે જે છે 425 હવે અહીંયા આપણે 4 નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો કે 425 કરતા નાની સંખ્યા આવશે તો 425 જે છે એનો ગુણાકાર તમે જો તો ડાયરેક્ટ કઈ સંખ્યા સાથે કરો તો 4 5 20 કરીશ તો 200 થઈ જશે 4 7 28 એટલે 280 4 2 32 4 9 36 એટલે 360 થશે તમે વિચારો કે કઈ સંખ્યા સાથે હું ગુણાકાર કરીશ એટલે મને જે છે એ સંખ્યા આવશે તો અહીંયા આપણે જે છે હું 8 મૂકું 8 થી ભાગ કરો 48 ગુણ્યા 8 8 64 વધી પડી 6 8 4 32 33 34 35 36 37 38 એટલે આવશે 384 ચાલો અહીંયા આપણે જે છે એ 425 માઇનસ 384 તો 425 માંથી 384 જશે એટલે તમારે કેટલા બચશે તો કે 41 હવે અહીંયા આપણે જે છે તમે ભાગાકાર કર્યો એટલે 41 શેષ વધે એટલે અહીંયા આપણે લખીએ કે 825 નો ભાગાકાર ની રીતે વર્ગમૂળ શોધતા 41 શેષ વધે છે એ 41 માંથી બાદ કરી નાખો એટલે 825 માઇનસ કેટલા કરવા નાખો કે 41 કરવા 41 કરવા કારણ કે 825 ની અંદર જે છે 41 કેવા છે તો કે વધારે છે એને બાદ કરે એટલે કેટલા આવશે તો કે 744 આ જે છે એ 744 નું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે આપણે કેટલું આવશે 74 છે40 કયા બે વર્ગોની વચ્ચે મારા 40 આવશે 6 નો વર્ગ થશે 36 7 નો વર્ગ થશે 29 એટલે ડાયરેક્ટ જે છે તમારે 6 થી ભાગ થાય છે 6 6 36 એટલે આવશે તો કે 400 કે 4000 માઇનસ કેટલા થઈ જશે તો કે 1000 એટલે કે 4000 નો તમે જો ભાગાકાર કરો એટલે તમને શેષ કેટલી મળે છે તો કે 41 શેષ સોરી 31 શેષ મળે છે અને આ 31 જે છે એને તમે જો 4000 માંથી 31 આપણે બાદ કરશો એટલે આપણને જવાબ કેટલો આવશે તો કે 39 69 એનો તમે જો વર્ગમૂળ કાઢો 39 69 કેટલું આવશે ઓકે 63 તો આ રીતના તમારો ચોથો પ્રશ્ન હતો કે ચોથા પ્રશ્ન
પ્રશ્નોની અંદર તમે એવું કહેવા માંગી દીધું કે નાના મનાની કઈ સંખ્યા વાત કરો કે જેનો તમને વર્ગમૂળ અપૂર્ણાંક સંખ્યા મળે અને અપૂર્ણાંક સંખ્યા જે છે એનો તમે શું કરવાનું હતું કે વર્ગમૂળ કાઢવાનું હતું એટલે 39 69 વર્ગમૂળ 63 નીકળું એ રીતના અહીંયા આગળ બધાના આપણે ડાક્યુમેન્ટ ચાલો એની પછી આપણે જોઈશું પાંચમો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાના મનાની સંખ્યા શોધો કે જેનો સરવાળો અહીંયા આગળ ખાસ જોજો સરવાળો આપેલ સંખ્યા સાથે કરતા મળતી સંખ્યા નવી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ ઉપરાંત આ નવી સંખ્યાનો વર્ગમૂળ સમૂહ એટલે એનો મતલબ કે અહીંયા આગળ આપણે એક સરવાળો કરો થોડીક રીત કંઈક અલગ છે એકવાર સમજીને એટલે બાકીના પાંચે પાંચ જ્યારે ચાર ડાક્યુમેન્ટ તમને વાંધો આવશે નહીં ખાલી સરવાળો કરવાનો છે અહીંયા આપણે જેમ આપણે શેષની બાદબાકી કરતા હતા તમને એમ થશે કે હવે શેષ આપણે કંઈક ઉમેરવાની આવશે પણ ઉમેરવાની શેષ છે નહીં પણ જોઈએ અહીંયા ચાલો અહીંયા આગળ જે છે તમે જુઓ તો 525 એટલે 25 અને 5 ચાલો 5 એટલે પહેલા તો 2 થી ભાગ થાય છે એટલે 2 2 4 5 માંથી 4 જશે 2 ઉપરથી 3 5 વત્તા 2 2 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 4 ચાલો અહીંયા આગળ જે છે એ કેટલા થઈ જોઈ જાય તો 4 4 નો કોની સાથે ગુણાકાર કરો જો અહીંયા આગળ 2 મૂકી દો તો 4 અને અહીંયા આગળ 42 છે તો 2 2 4 આપણને ખબર છે કે 525 નો વર્ગ જે છે બાવીસ પછી કઈ સંખ્યા આવે છે તમે કહેશો બાવીસ પછી તરત આવે છે 23 અને 23 નો વર્ગ શું થાય છે તો 529 થાય છે તો 529 માંથી આપણે 524 કાઢ ને એટલે 525 કાઢ ને કેટલા આપણે કેટલા બચે તો કે 4 આ 4 જે છે એ આપણે આમાં નાખી દઈએ એટલે આપણે શું મળશે તો કે 23 નો વર્ગ મળશે શું મળશે તો કે 23 નો વર્ગ તો 525 વત્તા 4 બરાબર આવશે 529 તેથી 22 ના વર્ગ કરતા વધારે છે બરાબર એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ 22 નો વર્ગ કરતા 525 જે છે વધારે છે દરેક દાખલો થશે 22 પછી કઈ સંખ્યા આવે છે તો કે 22 પછી છે 23 આવે છે 23 નો વર્ગ કર્યો મે 529 એ બંનેની મે બાદબાકી કરીને આખી 529 માંથી 525 કાઢી એટલે બંને વચ્ચે 4 નો તફાવત છે અને એ 4 જે છે મારી મૂળ સંખ્યા જે 525 છે ઉપર લીધા એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ પૂર્ણ વર્ગ સંખ્યા 529 છે જેનો વર્ગમૂળ કેટલો નીકળે છે તો કે 23 નીકળે છે ચાલો એની પછી આપણને સંખ્યા આપી દીધી છે 1725 ચાલો 1725 અહીંયા આગળ જે છે આપણે જોઈએ 1750 ગ્રુપ પાડી દે 4 થી ભાગ થાય છે એટલે ચોકે ચોકે 16 1 50 4 વત્તા 4 એટલે કેટલા આવશે 8 ચાલો 8 હવે અહીંયા આગળ જે છે જો 1 મૂકો દેવો 8 ટકા 8 એટલે અહીંયા આગળ 2 મૂકીશ તો પાછા વધી જશે એટલે અહીંયા આગળ આપણે 1 થી ભાગ થાય છે એટલે 1 એકા 1 અને 8 એકા 8 એટલે 550 550 માંથી જે છે આપણે કેટલા કાઢવાના છે તો કે 81 કાઢવાના 81 કેટલા કાઢશું એટલે કેટલા આવશે તો કે 59 અહીંયા આગળ જે છે તમે જો તો 1750 એ મોટા છે કોને કરતા તો 41 ના વર્ગ બરાબર તો 41 નો વર્ગ કેટલો થશે એ પછી આપણને કઈ ખબર છે પણ ટૂંકમાં એની કરતા 1750 મોટા છે તો જ અહીંયા આગળ જે છે એનો બીજો આપણે શેષ વધી 41 પછી કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો આવે છે તો કે 42 42 નો વર્ગ કેટલો થશે 42 નો વર્ગ જે છે એ આઈ થિંક 17 16 17 42 ને 8 નો વર્ગ 64 17 64 થશે કેટલો થશે 17 64 હવે 17 64 જેમ અહીંયા આપણે બાદબાકી કરી હતી એમ જ તે અહીંયા આપણે જે છે એ 17 64 માઇનસ કેટલા કરવા પડશે તો કે
17 50 ઘાત માં કેટલા આવશે તો કે 14 એનો મતલબ કે 17 50 ની અંદર જે છે એ મારે કેટલા નાખી દેવાના છે તો કે 14 કેટલા આવશે 17 64 તેથી 17 64 નો વર્ગમૂળ કેટલું નીકળે છે સોરી બે માંથી એક જશે એટલે 1 5 2 અહીંયા આપણે જે છે કેટલા આવશે 1 1 કેટલા આવશે 2 ચલો 1 બે શેષ વધી છે અને કોની સાથે ગુણાકાર કરીશ જો અહીંયા આપણે 2 મૂકો તો જે ઘટશે 3 4 અહીંયા આપણે 5 મૂકો તો 25 5 75 કેટલા થશે તો કે 75 હવે 25 5 75 125 એટલે 152 માંથી 125 જશે એટલે કેટલા વધશે તો કે 27 વધશે અહીંયા આગળ જે છે તમે જાણો છો 252 એ 15 ના વર્ગ કરતા વધારે છે 15 પછી કોનો વર્ગ આવે છે તો કે 16 નો વર્ગ જેનો વર્ગ થાય છે 256 કેટલો થશે તો કે 256 હવે અહીંયા આગળ જે છે એ તમે જો તો 256 માંથી તમે 252 કાઢશો એટલે શેષ કેટલી વધશે તો વાત કરશો એટલે 4 વધશે હવે એ તમે આમાં નાખી દો એટલે 252 પ્લસ 4 એટલે કેટલા આવશે 256 256 જે પૂર્ણાંક સંખ્યા મળે એનો કેટલો વર્ગમૂળ નીકળે છે તો કે 16 જો દરેક ઘાત એક જ સરખા છે ચાલો એની પછી આપણને આપી દીધું છે 18 પછી ગ્રુપ પાડી દે અહીંયા આગળ 18 3 નો વર્ગ થશે 9 4 નો વર્ગ થશે 16 5 નો વર્ગ થશે 25 એટલે 4 થી ભાગ ચાલ છે ચોકે ચોકે 16 18 માંથી 16 જશે એટલે 2 પ્રત્યુત્તર 2 5 અહીંયા આગળ આવશે પ્લસ 4 4 વત્તા 4 એટલે આવશે તો કે 8 225 8 નો કોની સાથે ગુણાકાર કરું એટલે આપણને જે છે અહીંયા આગળ 225 આવશે તો જો 8 નો 2 સાથે ગુણાકાર કરું તો આપણે અહીંયા આગળ જોઈએ 3 કશા થી કરશું તો વધી જશે 8 નો 2 સાથે ગુણાકાર કરીએ ફરી વાર અહીંયા આગળ 18 25 4 ચોકે ચોકે 16 2 5 4 વત્તા 4 એટલે આવશે 8 નો 2 સાથે કરો એટલે 2 2 2 4 અને 8 2 16 225 માંથી આપણે કેટલા કાઢવાના છે તો કે 164 225 માંથી 164 કાઢી એટલે મને કેટલા મળશે તો કે 61 હવે તમે જાણો છો કે 18 25 એ 42 ના વર્ગ કરતા વધારે છે 42 પછી ડાયરેક્ટ કોનો વર્ગ આવે છે તો 43 43 નો વર્ગ હમણાં જ આપણે અહીં જોયો કરો તો નજર આવ્યો તો ક્યાં આવ્યું બે અને એક નથી આવ્યું આપણે લખી નાખીએ 18 49 માંથી આપણે 18 25 બાદ કરીએ 18 49 માઇનસ 18 25 બરાબર 9 માંથી 5 જશે એટલે 4 4 માંથી 2 જશે એટલે 2 8 1 કેટલો આવ્યો કે 18 24 18 24 નો આવે ભાઈ 18 25 18 49 એ આપણો 42 નો વર્ગ છે સોરી 43 નો વર્ગ છે 18 49 એમાંથી આપણે જે છે એ 18 25 કરી આપણે બાદ 18 49 માંથી 18 25 આપણે બાદ કરશું એટલે આપણને સીટ કેટલા વચ્ચે તો કે 24 18 25 જે છે એની અંદર હું 24 નાખી દઉં એટલે મને એક પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે 18 49 અને આ 18 49 જે છે એનો જો હું વર્ગમૂળ કાઢી લીધે છે તો એટલે એ મને કેટલું મળશે તો કે 43 મળશે બરોબર આ રીતના જે છે એ ચોપડો ચોપડા તો પાંચમો નાંબર જે છે એ ઘરે એક લેશન માં જોવા મળ પાંચમો બરોબર એટલે એટલા દાખલા મેં કરાવી એટલે હવે તમારે એક દાખલો ઘરે હોમવર્ક માં કરતો આવવાનો છે અહીંયા આગળ જે છે આપણે સ્વાધ્યાય 6.4 નો ચોથો અને પાંચમો પ્રશ્ન જોયો હવે પછીના લેક્ચર ની અંદર આઈ થિંક આ ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું બરોબર થેન્ક્સ ફોર વોચિંગ